जो भी बनने बाजू एम कैंसल, देयरफॉर रो टू बाय रो वन इज इक्वल टू वन प्लस अल्फा मी डेल्टा टी. रूट टू बाय रो वन जिला छेद में जैसे वन अपॉन वन प्लस अल्फा वी डेल्टा. जो भी आ रूट टू जैसे हम अंश में ले એટલે આ જે છે બરોબર ની બીજી તરફ છેદ માં છે એટલે આ 1 પ્લસ આલ્ફા બી ડેલ્ટા ની બરોબર ની બીજી તરફ લઈ ગયું છે. હવે મને ખબર મારે ડેલ્ટા રો શોધવાના છે એટલે મારે ઉપર ફેરફાર જોઈએ. જ્યારે અંશ માં ફેરફાર કરવો હોય તો એને કહેવાય વિયોગ પ્રક્રિયા કરતા. અંશ માં વિયોગ માઇનસ છેદ શું છે વન પ્લસ આલ્ફા વી ડેલ્ટા ભાગ્યા છેદ જે તો એનો એ જ એટલે કે વન પ્લસ આલ્ફા વી ડેલ્ટા ટી. ઓકે આ રૂટ ટુ માઇનસ રો વન એટલે ડેલ્ટા રો અને છેદમાં રો વન એ. ચલો સાદુરૂપ આપીએ તો આ વન માઇનસ વન કેન્સલ અને માઇનસ ઇન્ટુ પ્લસ એટલે માઇનસ આલ્ફા બી ડેલ્ટા ટી છેદમાં વન પ્લસ આલ્ફા બી ડેલ્ટા ટી. ચલો કિંમતો મૂકીને અહીંયા માઇનસ યસ ઇટ ઇઝ આલ્ફા 49 ગુણ્યા 10 થી માઇનસ 5 ઇન્ટુ ડેલ્ટા ટી. ડેલ્ટા ટી 30 આપેલા છે એટલે ગુણ્યા 30 ભાગ્યા 1 પ્લસ 49 ગુણ્યા 10 થી માઇનસ 5 જે આલ્ફા વી અને ડેલ્ટા ટી. ચલો સાદુરૂપ આપીએ. ચલો ભાઈ ઉપર 49 ગુણ્યા 30 શું થશે ભાઈ 50 કરી 150 એટલે 147 થતા હશે ભાઈ 0.0147 147 અને 10 ની માઇનસ 5 પ્રાઇમ નેમ રાખજો છેદમાં 1 પ્લસ આ થશે 49 ગુણ્યા 10 ની માઇનસ 30 ગુણ્યા 10 ની માઇનસ 5 એટલે 0.00147. ચલો સાદુરૂપ લખીએ શું થશે માઇનસ 147 ગુણ્યા 10 ની માઇનસ 5 અને છેદમાં 1.00147 તો 1470 ના આવે. આવે લે 1470 1470 ક્યાં આગળ 49 ગુણ્યા 30 મેં શું લખ્યું મેં 147 આ 1470 ગુણ્યા 10 ની માઇનસ 5 તો અહીંયા આગળ એક જીરો ઓછો થઈ જશે ને આગળ 0.0147 એવું થશે ભાઈ. દેટ મીન્સ અહીંયા નીચે થશે 1.0147
ये 470 है। चलो भाई कैलसिटी चेक करो, चौदह 48.70 10^-5 -5 A delta rho by rho 1 and 6 के पर मलिक्यू के भाई बोलो भाई क्लियर छो आ रूम निशानी के हमारे जे खेला है भाई क्यों रूम निशानी आई जवाब में બોલો ભાઈ રૂમ નિશાની કેમ આવી છે ઘંટામાં ઘટાડો થાય અરે રે ઘંટામાં આંશિક ઘટાડો થાય યસ અહીંયા આગળ આપણને એવી ખબર પડવી જોઈએ કે તાપમાન વધે એટલે પદ વધ્યું હવે ઘંટા બરાબર દળ ભાગ્યા પદ પદ તો છેદમાં છે એટલે પદ વધે તો ઘંટા ઘટે એટલે તાપમાન વધે ત્યારે હંમેશા ઘંટા ઘટે છે ધ્યાન રાખજો તાપમાન વધે તો અહીંયા ઘનતા ઘટે માટે માઇનસ આવે જે દર્શાવે છે કે અહીંયા ઘનતામાં ઘટાડો થયેલો છે બોલો ભાઈ કોઈને આ દાખલામાં ન ખબર પડી એવું કઈ બોલો ભાઈ કોઈને નથી ખબર પડી એવું કઈ બધાને ખ્યાલ આવી ગયો છે જવાબ આપો તો મને ખબર પડે આગળ જવાની હા સર યસ સર ઓકે ગુડ હા સર ચલો ભાઈ ફોટો પાડવાનો પાડી લો એટલે આગળના દાખલા પર જઉં હવે જો 12મો દાખલો જે છે 12, 13, 14 આ બધું કેન્સલ છે કારણ કે પેલા દાખલા છે સોરી 14મો કરો 14મો કરો જે રિયલમાં કદાચ કરવા આપેલો હતો પેલો ચલો જોઈએ 11મો દાખલો જવા દઉં છું ચલો 14મો દાખલો ધાતુની વિશિષ્ટ ઉષ્મા ધારિતાના પ્રયોગમાં 150 સેલ્સિયસ તાપમાને રહેલા 0.2 કિલોગ્રામ દળવાળા ધાતુના બ્લોકને તાંબાના કેલોરીમીટરમાં મૂકવામાં આવે છે શું કહે છે 150 સેલ્સિયસ તાપમાને રહેલો 150 સેલ્સિયસ તાપમાને રહેલ અને 0.2 કિલોગ્રામ દળવા 0.2 કિલોગ્રામ દળવાળો ધાતુનો એક ગોળો છે એને તાંબાના કેલોરીમીટરમાં મૂકવામાં આવે છે પાણીનો જળ તુલ્યાંક 0.025 કિલોગ્રામ છે
भाई पानी नो सर्कुलेशन पॉइंट 0.25 किलोग्राम जेमा 150 सेंटीमीटर को पानी भरे हुए हैं, जब पात्र में कैलोरीमीटर में पानी नो कद 150 सेंटीमीटर क्यूब छे पानी ने 27 सेल्सियस तापमान ने आवे छे भाई पानी नु तापमान केतु छे के पानी नु तापमान 27 सेल्सियस अंतिम तापमान 40 सेल्सियस था ये तापमान घटने के कितने जाए जे अंतिम तापमान कि टुडे इस नाम पे 40 सेल्सियस धातु ने विशिष्ट उष्मा धारिता की गणना विशिष्ट उष्मा धारिता शोधवाई छे ભાઈ સ્પષ્ટ છે આ ધાતુનો ગોળો મૂકેલો તો કેલરીમીટરમાં ને અને કેલરીમીટરનું અંતિમ તાપમાન 40 એટલે ધાતુના ગોળાનું પણ અંતિમ તાપમાન 40 એવું સમજી લેવું પડે આપણે યાર 40 સેલ્સિયસ ધાતુના ગોળાનું પણ અંતિમ તાપમાન છે જો પરિસરમાં વ્યય થતી ઉષ્માને અવગણવામાં ન આવે તો કરેલી ગણતરી દ્વારા મળતો આપનો જવાબ ધાતુની વાસ્તવિક હશે धातु नो गोळो तमे एनी अंदर मूको छो तो धातु नो गोळो के जेनु तापमान 150 हतुं त्यांथी 40 थयुं एटले एने उष्मा ऊर्जा गुमाई ચલો ધાતુના ગોળાએ ગુમાવેલી ઉષ્મા ઊર્જા મળશે કોને તો કે પાણી અને કેલરીમીટર પાસે એટલે ધાતુના ગોળાએ ગુમાવેલી ઉષ્મા ઊર્જા બરોબર કેલરીમીટર પાત્ર અને પાણીએ મેળવેલી ઉષ્મા ઊર્જા છે ક્લિયર છો ભાઈ સર પાછું રિપીટ આ ફરી રિપીટ કરું જુઓ આ કેલરીમીટર પાત્ર છે એટલે આ પાત્રમાં પાણી છે અને પાત્ર પોતે છે એમાં તમે આ ગોળો મૂકો આ ગોળાનું તાપમાન હતું કેટલું પહેલા 150 અને અંતે કેટલું થઈ ગયું 40 સેલ્સિયસ તો 150 થી 40 થયું ધેટ મીન્સ કે એને ઉષ્મા ઊર્જા ગુમાઈ તાપમાન ઘટ્યું તો ઉષ્મા ઊર્જા ગુમાઈ તો મળી કોને તો કે પાણી અને આ પાત્ર એટલે ધાતુના ગોળાએ ઉષ્મા ઊર્જા ગુમાઈ છે અને પાણી અને પાત્ર એ બંને ઉષ્મા ઊર્જા મેળવે છે દાખલા સ્પષ્ટતા કરે ધાતુના ગોળાએ ગુમાવેલી ઉષ્મા ઉર્જા ચલો ભાઈ ધાતુના ગોળાએ ગુમાવેલી ઉષ્મા ઉર્જા એનો શું બન્યું તો આપણને ખબર છે કે એમ દળનો ગોળો છે એની વિશિષ્ટ ઉષ્મા ધારિતા એસ તો ગુમાવેલી ઉષ્મા ઉર્જા સૂત્ર એન એસ ડેલ્ટા ટી ભાઈ ડેલ્ટા ટી એટલે ટી1 માઇનસ ટી2 કરીશું કે ગુમાવી છે એટલે તાપમાન ઘટ્યું હશે એટલે ટી2 માઇનસ ટી1 ની જગ્યાએ શું લખીશું T1 minus T. चल M point two है. S तो खबर अभी सुधवाना है. चल T1 minus T2 150 minus 40 चले 110. चलो 11 तो 22 ने 22 S. समीकरण की. ચલો હવે કોને મેળવેલી ઉષ્મા ઊર્જા તો કે પાણી અને કેલરીમીટર પાત્ર
તેના માટે પાણીનું દળ ખબર હોવી જોઈએ આપણને. ભાઈ પાણીનું દળ કેટલું છે? તો પાણીનું દળ એટલે પાણીની ઘનતા ગુણ્યા કદ. પાણીની ઘનતા ગુણ્યા પાણીનું કદ. ચલો પાણીની ઘનતા આપણે જાણીએ છે 1000 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, સોરી 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. એમટીએસ માં લખ્યું છે પાણીનું કદ 150 સેન્ટીમીટર ક્યુબ છે, એટલે એને તમારે એમટીએસ માં ફેરવવા પડે. 1 સેન્ટીમીટર એટલે 10^-2, તો એનો ક્યુબ એટલે 10^-2 નો ક્યુબ એટલે 10^-6. આ દળ આપણને કિલોગ્રામ એમટીએસ માં મળશે. ચલો સાદુરૂપ શું થશે, 150 × 10^-3 કિલોગ્રામ. ચલો હવે પાણી અને કેલોરીમીટર પાત્ર બંને મેળવેલી ઉષ્મા આવશે. પાણી અને પાત્ર બંને મેળવેલ ઉષ્મા ઉર્જા એને કહી દઈએ ક્યુબ. તો જો કે પાણીનું દળ એમ ટુ કહીએ વત્તા કેલોરીમીટર પાત્રનું દળ. જો કેલોરીમીટર પાત્રનું દળની જગ્યાએ પાણીનો જળ તુલ્યાંક આપેલો છે, એટલે કે કેલરીમીટર જે પાત્ર જે છે એનું પાણીની સાપેક્ષે અને એની વિશિષ્ટ ઉષ્માનું બધું સાદુરૂપ આપી અને આપણને આપેલો મૂલ્ય કહેવાય જળ તુલ્યાંક 0.025, એટલે M2 = 0.025. આ પાણી અને પાત્ર બંનેના દળનું સરવાળો ગુણ્યા વિશિષ્ટ ઉષ્માધારી ઢાંકણની પાણીની. કેમ પાણીની ક્યાં ગઈ પાત્રની? તો કે પાત્રની વિશિષ્ટ ઉષ્મા ધારિતા શોધ આપી નથી, એટલે અહીંયા પહેલેથી આપી છે પાણીનો જળ તુલ્યાંક. એટલે પાણીના જળ તુલ્યાંકનો અર્થ એવો થાય કે જો પાત્રની વિશિષ્ટ ઉષ્મા કંઈક હોય તો પાત્રની વિશિષ્ટ ઉષ્મા ગુણ્યા પાત્રના દળ એ બંનેના ગુણાકાર બરોબર એને સમતુલ્ય પાણીનું દળ અને વિશિષ્ટ ઉષ્માનો ગુણાકાર થાય એ કિંમતને જળ તુલ્યાંક કહેવાય. ફરી બોલું છું, ધ્યાન રાખજો. પાત્રનું દળ ગુણ્યા પાત્રની વિશિષ્ટ ઉષ્મા ધારિતા ભાગ્યા પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા ને પાણીનો જળ તુલ્યાંક કહે છે. પાણીનો જળ તુલ્યાંક કહે છે. આ માત્ર તમારી જાણકારી પૂરતું લખ્યું છે, ચોપડીમાં ક્યાંય આનો ઉલ્લેખ નથી, પણ તમને ખબર પડે એ માટે મેં લખ્યું છે. તો અહીંયા આગળ પાણીનો જળ તુલ્યાંકનો અર્થ એવો થયો પાત્રનો દળ ગુણ્યા પાત્રની વિશિષ્ટ ઉષ્માધારિતા ભાગ્યા પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા, એ લખાઈ ગયું ગુણ્યા હવે રહ્યું આ વિશિષ્ટ ઉષ્માધારિતા SW અને તાપમાનનો તફાવત. ચલો ભાઈ તાપમાનનો તફાવત કેટલો? તો કે પાણીનું શરૂઆતનું તાપમાન હતું 27, અંતે કેટલું થયું 40, એટલે 40 ગુણ્યા 27 × 10^-20. ચલો Q2 શું થશે? ચલો M2 એટલે 150 × 10^-3 એટલે 0.150 પ્લસ 0.025 SW. ભાઈ પાણીની વિશિષ્ટ ઉષ્મા આપણને ખબર હોવી જોઈએ,
એ પાણીની વિશિષ્ટ ઉષ્મા શું થાય તો લગભગ 4.186 into 10 raised to 3 4.186 into 10 raised to 3 પછી T2 dash minus T1 dash એટલે 40 minus 27 ભાઈ 40 minus 27 એટલે 3 આ થઈ ગયું Q2 ચલો આનું સાદુરૂપ તમારે આપવું પડશે 0.17 5.175 ગુણ્યા 4.186 એને એપ્રોક્સિમેટલી તમારે સરળ બનાવવો તો 4.2 પહેલાથી લખી નાખો આ ગુણ્યા 13 અને આ 10 ની 3 ચલો સાદુરૂપ આપી દઉં આપણે જાણીએ છીએ કે પદાર્થ ગુમાવી એટલી પાણી અને પાત્ર મેળવી માટે Q1 અને Q2 સમાન હવે કેલરીમીટરના નિયમ પ્રમાણે Q1 બરોબર Q2 તમારે જો સત્વજાંતી અવલોકતું ધાતુના ગોળાએ ગુમાવેલી ઉષ્મા ઉર્જા બરોબર પાણી અને પાત્ર બંને મેળવેલી ઉષ્મા ઉર્જા ચલો ભાઈ Q1 કેટલા છે 22S 22S9555 સાધુ છે બોલો ભાઈ બોલો ભાઈ 34.32 ફરીથી 400 કેટલા 34.32 434.32 હા ચલો 434.32 વિશિષ્ટ ઉષ્માધારિતા જૂલ પર કિલોગ્રામ સેલ્સિયસ 434.32 છે એટલે તમે 434 કહી શકો 434 જૂલ પર કિલોગ્રામ કેલ્વિન
બોલો ભાઈ ક્લિયર છો? હા સર. બોલો ભાઈ કોઈને આ દાખલામાં તકલીફ? છેલ્લો સ્ટેપ રિપીટ કરો તો સર. જો પેલા ધાતુના ગોળાયેલા ગોળાય કુમાવેલી ઉષ્મા ઉર્જા મળી છે કોને? પાણી અને પાત્ર. ધાતુના ગોળાય એટલે ગુમાવેલી ઉષ્મા ઉર્જા. ક્યુવન બરોબર પાણી અને પાત્ર બંને મેળવેલી ઉષ્મા ઉર્જા. ક્યુવન ની કિંમત સમીકરણ એક માં છે જો 22S. ક્યુ2 ની કિંમત 9.595 × 10³ એટલે 9555. તો એસ ને કરતા બનાય એટલે 22/9555 ભાગ્યા 22 એટલે 434.32 જુલ પર કિલોગ્રામ અંશ સેલ્સિયસ. બોલો ક્લિયર છો? ઓકે સર. કમ્પ્લીટ ને ભાઈ? હા. જો એના પછી જે 15મો દાખલો જે કેન્સલ છે, 16મો કેન્સલ છે, 17મો કેન્સલ છે, 18મો કેન્સલ છે, 19 કેન્સલ છે, 20 કેન્સલ છે, 21 કેન્સલ છે, 22 મેં તમને કદાચ કરવા આપેલો પેલો એક પદાર્થ 5 મિનિટમાં 80°C થી 50°C સુધી ઠંડો થાય છે, તેને 60°C થી 30°C સુધી ઠંડો પાડવા માટે લાગતો સમય શોધો. પરિસરનું તાપમાન 20°C. બે આ દાખલો કરવા આપ્યો તો મેં? હા સર. બંને વેચમાં? ના, બંને બેંચમાં નહીં. ઓકે, એક જ બેંચમાં ને? ઓકે, એટલે આયા આપણે 22મો દાખલો, એટલે મારી ચોપડી પ્રમાણે 22મો, અમુકની ચોપડીમાં 20મો છે કદાચ. બરોબર ને? સહી ઉદાહરણનો દાખલો બાકી એક. બરોબર. ઉદાહરણ બાકી હતો એ તો પેલા. હા સર. ઓકે, ચલો બે મિનિટની વાર છે એટલે હવે આપણે અહીંયા આગળ ક્લોઝ કરીએ છીએ, નેક્સ્ટ લેક્ચરમાં લઈશું, કારણ કે અત્યારે પાછું પેલું નીટનું લેક્ચર હશે. હા સર. ઓકે, તો આપણે 2 મિનિટમાં ચાલુ કરીએ છીએ નીટ.